ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો તો ઘણા દિવસથી આપણે ટાઇપ ચાર જોતા હતા આજે શરૂઆત કરીશું ટાઇપ પાંચથી તો પ્રસ્તુત છે ટાઈપ પાંચ મિત્રો ખૂબ મહત્ત્વની ટાઈપ આમાંથી એક દાખલો સો ટકા એક દાખલાનો સામનો તમારે સો ટકા કરવો પડશે હા ને તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આ મોબાઈલ રિસાઈ ગયો છે યસ યસ ઓકે ટાઈપ પાંચ ડોન્ટ ફર્ગેટ મી ડોન્ટ ફરગેટ મી એટલે શું મને ભૂલશો નહીં ચાલો તો મારો લેખક એવું કહે છે કેટલાક સૂત્ર તમને અહીંયા આપી દે છે તમારે મોડે કરવાના છે અને ત્યાર પછી એના ઉપર આધારિત આપણે દાખલાઓ ગણવાના છે તો ચાલો મિત્રો પહેલી ફ્રીડી મારું પહેલું સૂત્ર મારો લેખક એવું કહે છે કે જો એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ ફાઇવ આપણે ગઈકાલે આવા જ દાખલાઓ ગણ્યા હતા જો એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ હોય તો મિત્રો આ અલગ ગણની વ્યાખ્યા છે ખબર ને એ છેદ બી બરાબર ફાઈવ થઈ જાય તો એ અને બી કેવા ગણો છે અલગ ગણો છે અહીંયા આપણે બીજા કન્સેપ્ટ માટે જોઈએ છે કે જો એ છેદ બી બરાબર ફાઈવ હોય તો એન ઓફ એ છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે અર્થઘટન શું થાય તો કે એન ઓફ એ યોગ બી નું શુદ્ધ અર્થઘટન થાય એ યોગ બી માં આવેલા સભ્યોની સંખ્યા જો એ યોગ બી માં આવેલા સભ્યોની સંખ્યા શોધવું હોય તો તમારે વગર સાબિતી એ સૂત્ર સ્વીકારી લેવાનું છે અને તે આવું છે એન ઓફ એ વધતા એન ઓફ બી અર્થાત ગણ એમાં આવેલા સભ્યોની સંખ્યા વધતા ગણ બીમાં આવેલા સભ્યોની સંખ્યા આ બંનેનો સરવાળો કરી લઉં તો તમને એ યોગ બીમાં આવેલા સભ્યોની સંખ્યા મળી જાય શરત માત્ર એટલી કે એ છેદ બી બરાબર શું હોવું જોઈએ ફાય તો આશા રાખું છું પહેલું સૂત્ર તમને ગમી ગયું હશે જો એ છેદ બી બરાબર ફાય હોય તો એન ઓફ એ યોગ બી બરાબર સૂત્ર શું કહે એન ઓફ એ પ્લસ એન ઓફ બી તો કેટલાક મિત્રોને

અહીંયા મને લેખક એવું કહે છે કે એ છેદ બી બરાબર ફાઈ હોય તો તો એન ઓફ એ એ યોગ સૂત્ર શું થાય પ્લસ એન ઓફ બી કિંતુ પરંતુ એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ હોય તો એન ઓફ એ યોગ બી નું સૂત્ર બદલાઈ જાય અને શું હશે તો કે એનું સૂત્ર આવું છે એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ એન ઓફ એ છેદ બી બાકો મિત્રો તો જિંદગીમાં પહેલીવાર તમે જોતા હશો કે જેની લેફ્ટ હેન્ડ સાઇડ સેમ ટુ સેમ છે હે ને પરંતુ એની રાઈટ હેન્ડ સાઇડ બદલાય છે અને કહેવાય છે હાયર સેકન્ડરી હે ને એટલે જો એ છેદ બી બરાબર ફાઈ હોય તો આટલું જ સૂત્ર આવે હા ને પણ જો એ છેદ બી ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ હોય તો સૂત્ર બદલાઈ જાય અને આવું મળે એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ એન ઓફ એ છેદ બી આક્કું તો આશા રાખું છું બંને સૂત્રને તમે બરાબર ન્યાય આપી દીધો હશે એ છેદ બી બરાબર ફાઈ હોય તો આ સૂત્ર પરંતુ એ છેદ બી ઇઝ નોટ ઇક્વલ ટુ ફાય હોય તો આ સૂત્ર હને તો આગળ વધીએ મિત્રો ત્રણ ગણો માટે વાત કરીશું જો એ છેદ બી છેદ સી બરાબર ફાઈ હોય તો જોવું કે એટલે કે એ બી અને સી અલગ ગણ હોય તો તો ફરી પાછું સૂત્ર બદલાઈ જાય હ ને તો એ છેદ બી છેદ સી બરાબર ફાઈ હોય તો મારી કંને સૂત્ર આવું થશે એટલે એ છેદ બી છેદ સી ઇઝ ઇક્વલ ટુ ફાઈ હોય અને તમારે એ યોગ બી યોગ સી માં આવેલા સભ્યોની સંખ્યા શોધવી હોય તો એના માટેનું સૂત્ર છે ગણ એ માં આવેલા સભ્યોની સંખ્યા વધતા ગણ બી માં આવેલા સભ્યોની સંખ્યા વધતા ગણ સી માં આવેલા સભ્યોની સંખ્યા પાક્ તો તરત કેટલાક લોકોને શંકા થઈ હશે કે જો એ છેદ બી છેદ સી ઈઝ નોટ ઇક્વલ ટુ ફાય હોય તો સૂત્ર શું થશે તો મિત્રો સૂત્ર બદલાઈ જશે એન ઓફ એ યોગ બી યોગ સી અર્થાત એ યોગ બી યોગ સી માં આવેલા સભ્યોની સંખ્યા એનું સૂત્ર બદલાઈને શું થશે તો કે આવું થશે એન ઓફ એ પ્લસ એન ઓફ બી પ્લસ એન ઓફ સી હે માઇનસ ઇન્ટરસેફ એ ઇન્ટરસેકશન બી ઇન્ટરસેકશન સી તો મિત્રો ખૂબ નાલું સૂત્ર તમારી સામે મૂક્યું છે એને બે ત્રણ વાર બે ત્રણ વાર વાંચીને

તમે કહેતા હતા ને કે પાંચ દાખલાની નોટમાં કેટલીક વાર સૂત્ર લખીએ સૂત્ર તો છે જ નહીં તો જુઓ મિત્રો તમારી સામે સૂત્રનો પેટારો ખોલી દીધો છે આજે એકી સાથે ચાર સૂત્ર તમારી સામે ઉપસ્થિત થઈ ચૂક્યા છે હા ને આગળ વધીએ મારી પાસે નવું સૂત્ર છે એન ઓફ એ માઇનસ બી તો એન ઓફ એ માઇનસ બી બરાબર શું તો ચાલો ને મિત્રો આપણે વેન આકૃતિની મદદ લઈએ અને સૂત્રને ક્રિએટ કરીએ જો તમને યાદ હોય તો આ એ છે આ બી છે આ પોર્શનને આપણે એ માઇનસ બી કહેતા હતા અને આ પોર્સનને આપણે શું કહેતા હતા બી માઇનસ એ હને તો મિત્રો આ જે છે એને હું સેડ કરી જ લઉં છું આ પોર્શનને શું કહેવાય એ માઇનસ બી અથવા બીજી ભાષામાં યાદ આવે તમને એ છે બી ડેસ બરાબર કે અને આ પોર્શનને આપણે શું કહેતા હતા બી માઇનસ એ પાક્કું તો એન ઓફ એ માઇનસ બી બરાબર સૂત્ર શું જોઈશ મને આટલું જ જોઈએ છે તો હું શું કરીશ આ આખો એ લઈ લઉં એટલે કે હું બહુ પ્રેમથી લખી શકું એન ઓફ એ હા ને અને એમાંથી આ પોર્શન કાઢી નાખું આ પોર્શન એટલે શું

એટલે સૂત્ર આમ બની ગયું એન ઓફ એ માઇનસ એન ઓફ એ ઇન્ટરસેક્શન બી પાક્કું ચાલો તો ક્રિશા એન ઓફ બી માઇનસ એ બરાબર સૂત્ર શું થશે તો તરત જ તમે કહેશો કે એન ઓફ બી જે છે આખો હા ને એમાંથી એન ઓફ એ બાદ હા હા એન ઓફ એ છેદ બી બાદ કરી નાખીશો તો એનો મતલબ એવો થઈ ગયો મારું બીજું સૂત્ર તમને પાક્કું થઈ ગયું હશે એન ઓફ બી માઇનસ એ બરાબર સૂત્ર શું થવાનું સિમિલરલી તો કે એન ઓફ બી માઇનસ એન ઓફ એ છે રાઈટ મિત્રો આગળ વધીએ એન ઓફ એડેસ બરાબર તો ફરી એના આકૃતિની મદદ લઈએ કે એન ઓફ એડેસ બરાબર સૂત્ર શું બનશે તો આ મારો સાર્વત્રિક ગણયુ છે પાકો અને આ મારો કેપિટલ એ છે રાઈટ તો આ બહારનો જે ભાગ છે એ શું થઈ જશે તો કે એ મારો થશે એ ડેસ હને તો મને શું જોઈએ છે આ બહારના ભાગમાં આવેલા સભ્યોની સંખ્યા એટલે કે એન ઓફ એ ડેસ સિમરન હું શું કરીશ આ આખો એન ઓફ યુ લઈ લઉં હે ને એટલે આ બધું જ લઈ લીધું મેં આ બધું જ લઈ લીધું એટલે કે એન ઓફ યુ એટલે હું ને લઈ જ લઉં છું એન ઓફ યુ હા ને તો આખો મેં એન ઓફ યુ લઈ લીધો રાઈટ એમાંથી આ બાકોરું કાઢી નાખું આ બાકોરું શાનું છે તો કે એન ઓફ એનું એટલે કે આખા એન ઓફ યુમાંથી હું એન ઓફ એને જો બહાર કાઢી લઉં તો મારી કંડને રહી શું જાય આરેલો આ એ ડેસ અર્થાત મારું જે સૂત્ર બનવાનું એ કેવું બનવાનું તો કે એન ઓફ એ ડેસ બરાબર એન ઓફ યુ માઇનસ એન ઓફ એ આહા હા મજા આવી રૂપક હા ડેનિશ પ્રતીક તન્માય તો ધીરે ધીરે આપણે સૂત્રને અન્ડરસ્ટેન્ડ કરતા જઈએ છીએ અને તમે જોતા હશો કે તમને આ બધા સૂત્ર પાકા થવા માંડ્યા હશે હને તમે બેસીને પાકા નથી કર્યા જસ્ટ તમે અંડરસ્ટેન્ડ સાથે એને જોતા ગયા એક સાચી સમજણ સાથે તમે એને જોવા માંડ્યા તો તમને પાક્કું થઈ ગયું લાઈક ધીસ એનો ફેડેસ બરાબર શું તો તરત જ આપણે આખો એનો ફ્યુ લઈ લીધો હને અને તેમાંથી આ એન ઓફ એ બહાર કાઢી નાખ્યો તો મને શું પ્રાપ્ત થઈ ગયું એન ઓફ એડેસ તો એન ઓફ એડેસ બરાબર આ બાજુ લઈ લઉં ને આને આ બાજુ લઈ લઉં તમારી પાસે એક નવું સૂત્ર ઉપસ્થિત થઈ ગયું એન ઓફ એ બરાબર શું તો કે એન ઓફ યુ માઇનસ એન ઓફ એડેસ જોયું એક આવડે એટલે ઓટોમેટિકલી બીજું આવડે જ આવડે આ ચેઇન રૂલ્સ છે હને મિત્રો તમને એક બીજી વાત કરું કે આટલું પાકો કર્યું એનો મતલબ કે આપણને બહુ બધું પાકું થઈ ગયું માની લો કે મારી પાસે એ યુનિયન બી હોલ્ડેસ છે એન ઓફ એ યુનિયન બી હોલ્ડેસ છે હા ને આ આપણે બનાવીએ છીએ હવે સૂત્ર દાખલા તરીકે અહીંયા એન ઓફ એ ડેસ હોય તો સૂત્ર શું થાય એન ઓફ યુ માઇનસ એન ઓફ એ તો એન ઓફ એ યુનિયન બી હોલ્ડેસ હોય તો બોલો 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 સિમરાન સૂત્ર શું થશે ક્રિશા એન ઓફ યુ યુનિયન બી આવું જ ને કેવું લાગ્યું બહુ મસ્ત કે નહીં જેવું એક નવું સૂત્ર આપણે બનાવી નાખ્યું કે એન ઓફ એ યોગ બી હોલ્ડેસ બરાબર સૂત્ર શું એન ઓફ યુ માઇનસ એન ઓફ એ યોગ બી માની લો કે એન ઓફ મગન ડેસ હોય તો સૂત્ર શું બનવાનું એન ઓફ યુ માઇનસ એન ઓફ મગન માની લો કે અહીંયા છગન છે એટલે કે એન ઓફ છગન ડેસ તો સૂત્ર શું થશે એન ઓફ છગન આર સોરી એન ઓફ યુ માઇનસ એન ઓફ છગન ચાલો ને જરાક હજુ રિસર્ચ કરીએ હવે તમને ખબર પડતી હશે કે હાયર સેકન્ડરી કેટલું બ્યુટિફુલ છે હે કે એક વાત તમે પકડો તો એના ઉપરથી કેટલી બધી વાતો ઓપન થવા માંડે રાઇટ મિત્રો તો એક નવું સૂત્ર મેં અહીંયા ક્રિએટ કરવા માંડ્યું જુઓ જુઓ એન ઓફ એ છે બી હોલ ડેસ હે તો પાર્થ એન ઓફ એ છે બી બરાબર સૂત્ર શું થશે તો કે વિથ ધ હેલ્પ ઓફ ધીસ થિંકિંગ હું બહુ પ્રેમથી લખી શકું એન ઓફ યુ માઇનસ એ ઇન્ટરસેક્શન તો મિત્રો આટલા સૂત્ર આજે આપણે જોયા છે એને તમારે પાક્કા રાખવાના છે મિત્રો હવે જ્યારે જ્યારે પણ ચેપ્ટર શરૂ થાય એટલે તમારે એક ફૂલ સ્કેપ કાગળ બાજુમાં રાખીને જ બેસવાનો અને રસ્તામાં જે જે સૂત્ર આવે એની નોંધ ફૂલ ફૂલસ્કેપ કાગળની અંદર કરી રાખવાની હને એટલે તમારું ચેપ્ટર ચાલુ થતું જાય તેમ તેમ સૂત્રનું એક લિસ્ટ પણ બનતું જાય હને અને પાંચ દાખલાની નોટમાં રોજ એમાંથી પાંચ પાંચ સૂત્ર કાઢીને લખવા માંડો તો આ સૂત્ર તમને ચિરંજીવી એટલે કે ચિતા સુધી યાદ રહી જાય તો મિત્રો ચાલો ને એક વખત ફરી આ બધા સૂત્રને જોઈ લઈએ રિવાઇન કરી લઈએ હને રીકેપ કરી લઈએ તો મિત્રો ટાઈપ પાંચ ખૂબ મહત્ત્વની આમાંથી એક દાખલો ડેફિનેટલી તમારે પહેલી પરીક્ષામાં કરવાનો રહેશે એટલું જ નહીં હલો જે ડબલ યુમાં પણ આમાંથી એક દાખલો પૂછાશે તો મારી ડોન ફર્કેટ આવી હતી જો એ છેદ બી બરાબર ફાય હોય તો એટલે કે એ અને બી અલગ ગણ હોય તો એ યોગ બીમાં આવેલા સભ્યોની સંખ્યા બરાબર સૂત્ર શું થશે એન ઓફ એ પ્લસ એન ઓફ બી વેરી સિમ્પલ એ છેદ બી બરાબર ફાય હોય તો એન ઓફ એ યોગ બી બરાબર સૂત્ર શું

ત્રીજી ફૂડડી જો એ છેદ બી છેદ સી બરાબર ફાઈ હોય તો એન ઓફ એ યુનિયન બી યુનિયન સી બરાબર સૂત્ર શું થશે ઓફ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી બરાબર ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ હોય તો ઇઝ ઇક્વલ ટુ ફાઈ હોય તો તો આ સૂત્ર પણ ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ હોય તો સૂત્ર શું બનશે બોજ નાલ્ કમાન એન ઓફ એ યુનિયન બી યુનિયન સી इज इक्वल टू एन ऑफ ए प्लस एन ऑफ बी प्लस एन ऑफ सी माइनस एन ऑफ ए इंटरसेक्शन बी माइनस एन ऑफ बी इंटरसेक्शन सी माइनस एन ऑफ सी इंटरसेक्शन ए प्लस एन ऑफ ए इंटरसेक्शन बी इंटरसेक्शन सी मैं आने जो ही ना आख सूत्र हूँ बोली गय है तो फरी एक वक्त आप लीए

પ્લસ એન ઓફ એ છેદ બી છેદ સી પક્ ગુડ તો આ સૂત્ર પણ તમને પાકો થઈ ગયો હશે અને તો આપણે બહુ સરસ જોયું કે એન ઓફ માઇનસ બી બરાબર શું માઇનસ બી એટલે કે આ પોર્શન આપણને જોઈએ છે તો આપણે શું લઈ લીધું આખો એન ઓફ એ લઈ લીધો એટલે કે એન ઓફ એ અને એમાંથી શું વાત કરી નાખું એ છેદ બી તો મને મળી ગયું સૂત્ર એન ઓફ માઇનસ બી બરાબર શું એન ઓફ એ માઇનસ એન ઓફ એ છેદ બી સિમિલરલી એ જોયું સિમિલરલી નામનો શબ્દ કેવો સરસ આવવા માંડ્યો હે ને સિમિલરલી એન ઓફ બી માઇનસ એ બરાબર સૂત્ર શું થશે તો કે આખો એન બી લઈ લીધો હે ને અને એમાંથી શું વાત કરી નાખું તો કે એન ઓફ એ છેદ બી ચાલો નવું સૂત્ર એન ઓફ એટલે કે આ પોર્શન આપણને જોઈએ છે એ નથી જોઈ તો એન જોઈએ છે તો શું કરી લીધું આખો એન ઓફ લઈ લીધો હે ને એન અને એમાંથી આ બાકોરું એનું કાઢી લીધું એટલે કે n ઓફ u માઈનસ n ઓફ a બોલો બોલો મારી સાથે સૂત્ર બોલો n ઓફ a' બરાબર સૂત્ર શું થયું n ઓફ u માઈનસ n ઓફ a ચાલો એ જ રીતે આગળ વધીએ તો અને આ બાજુ લઈ આવ્યો અને સમાન ભાવ શિફ્ટ કરી દીધો તો n ઓફ a બરાબર સૂત્ર શું થયું n ઓફ u માઈનસ n ઓફ a' પક્કું

આટલા સૂત્ર તાકા હોય તો કામ કરવાની બહુ મજા આવે છે ને તો ચાલો મિત્રો શરૂ કરીએ દાખલાઓને હા ને તો મારી પાસે છે સ્વાધ્યાય 1.6 एनसीईआरटी એટલે તમારી જે બુક પોઈન્ટ છ નો પેલ્લો દાખલો જો બે ગણો કેપિટલ એ અને કેપિટલ બી માટે એટલે શું ગણ એમાં આવેલા સભ્યોની સંખ્યા સત્તર સેવન્ટીન એન ઓફ બી એટલે શું તો કે ગણ બી માં આવેલા સભ્યોની સંખ્યા ત્રેવીસ એન ઓફ અને એન ઓફ એ યુનિયન બી બરાબર થર્ટી એટ હોય તો એન ઓફ એ ઇન્ટરસેક્શન બી મેળવો હા 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 કેટલું બ્યુટીફુલ ચાલો મિત્રો રકમનો બરાબર અભ્યાસ કરી લઈએ જો બે ગણો એ અને બી માટે એન ઓફ એ બરાબર કેટલા આપી દીધા છે એટલે ગણ ગણ આવેલા આવેલા સભ્યોની સભ્યોની સંખ્યા સંખ્યા અને એ યુનિયન બી માં આવેલા સભ્યોની સંખ્યા કેટલી આપી દીધી છે આડત્રીસ હોય તો એન ઓફ એ ઇન્ટરસેક્શન બી મેળવવાનું છે તો આનું સોલ્યુશન કેવી રીતે મેળવીશું લેટ સી કમાન સૌથી પહેલા તો ઇન્ટ્રોડક્શન આપી દઈએ અહીં એન ઓફ એ બરાબર સત્તર એન ઓફ બી બરાબર ત્રેવીસ અને એન ઓફ એ યુનિયન બી બરાબર થર્ટી આપેલ છે તો અમારું ઇન્ટ્રોડક્શન હતું હવે આપણે જાણીએ છીએ જાણીએ છીએનો સંકેત શું ડબ્લ્યુ વી નો ધેટ શું જાણીએ છીએ આપણે તો અત્યારે જ આપણે તાજા તાજા સૂત્ર જોયા ને એન ઓફ એ અમાન સિમરાન એન ઓફ એ યુનિન બી બરાબર બોલો બોલો સૂત્ર શું થશે એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ ધેટ ઇમ્પ્લાઇઝ મિત્રો અને હું આ બાજુ લઈ લઉં અને આને ઓલી બાજુ શિફ્ટ કરી દઉં તો હવે પછી મને કોઈ પૂછે કે એન ઓફ એ ઇન્ટરસેક્શન બી બરાબર શું તો એનું પણ સૂત્ર આપણે તો બનાવી નાખ્યું હોય ને એન ઓફ એ ઇન્ટરસેક્શન બી બરાબર સૂત્ર શું થશે એન ઓફ એ પ્લસ એન ઓફ બી છે તો કે ત્રેવીસ માઇનસ એન ઓફ એ યુનિયન બી કેટલા છે તો કે આડત્રીસ ઓમાય ગોડા તો બીજા ત્રીજા ધોરણનો દાખલો થઈ ગયો હ ને ને ત્રેવીસ એટલે કે ચાલીસ ઓછા આડત્રીસ એનો મતલબ ચાલીસ માંથી આડત્રીસ જાય તો બે એટલે કેટલી પ્રાપ્ત થઈ ગઈ છે સાચું કેજો દસમું સારું કે અગિયારમું સારું અગિયારમું હ ને ચાલો ઝડપથી સમય ખૂબ બધો થઈ રહ્યો છે બીજો દાખલો જોઈએ NCERT સોદે એક પોઈન્ટ છનો બીજો દાખલો સ્વાધ્યાય એક પોઈન્ટ છ જુઓ મિત્રો કેટલું નાલ્લું છે ને આપણું ચેપ્ટર જો બે ગણો કેપિટલ એ અને બી માટે એન ઓફ એ બરાબર આઠ એન ઓફ બી બરાબર પંદર અને એન ઓફ એ યુનિયન બી બરાબર અઢાર હોય તો એન ઓફ એ ઇન્ટરસેક્શન બી મેળવો કૃપા કેવું લાગ્યું મસ્ત અને હાને જો ધીરે ધીરે આપણે કૂટ પ્રશ્નોમાં પણ સેટ થવા માંડ્યા તો સૌથી પહેલાં સોલ્યુશન કેવી રીતે બનાવીશું ઇન્ટ્રોડક્શન આપીએ અહીં એન ઓફ એ બરાબર શું આઠ એન ઓફ બી બરાબર શું પંદર અને એન ઓફ એ યુનિયન બી બરાબર શું આપ્યું છે અઢાર આપેલ છે હવે ડબલ્યુ સૂત્ર શું મૂકીશું સિમરાન એન ઓફ એ ઇન્ટરસેક્શન બી શા માટે આપણે આપણો સમય બગાડીએ હવે તો આપણને આ સૂત્ર બી આવડે છે અઢાર પંદર ને આઠ ત્રેવીસ ઓછા અઢાર ત્રેવીસ માંથી અઢાર જાય તો પાંચ અઢાર ને પાંચ ત્રેવીસ અને મિત્રો

એસ યુનિયન ટીમાં તો આ દાખલો તમે ગણી શકો હ ને પણ હું જ ગણું છું તો આનું સોલ્યુશન પણ આગલા દાખલાઓની જેમ મેળવીશું અહીં પક્ષ મુજબ એન ઓફ એસ બરાબર ને ત્યાર પછી બીજો ગણ છે એન ઓફ ટી અને ત્રીજો ગણ છે એન ઓફ એસ ઇન્ટરસેક્શન ટી આ ત્રણ માહિતી આપણને આપી દીધી છે એસમાં એકવીસ ઘટકો એટલે એન ઓફ એસ બરાબર કેટલા છે એકવીસ ટીમાં બત્રીસ ઘટકો એટલે એન ઓફ ટી બરાબર કેટલા બત્રીસ અને એસ ઇન્ટરસેકશન ટીમાં અગિયાર એટલે એન ઓફ એસ ટી બરાબર અગિયાર આપેલ છે શું શોધવાનું છે તો એસ યુનિયન ટી હને તો કે હવે ડબલ્યુ કેટી વિ નો થાય આપણે જાણીએ છીએ કે યુનિયન બોલો બોલો જાણી મારાબર કેટલા એકવીસ વત્તા બત્રીસ ઓછા અગિયાર તો બે ને એક ત્રણ ને ત્રણ ને બે પાંચ એટલે કે ત્રેપન ઓછા અગિયાર ત્રેપન માંથી દસ જાય તો તેતાલીસ માંથી એક જાય તો બેતાલીસ એટલે કે ફોર્ટી ટુ તો એન ઓફ એસ યુનિયન ટી એસ યુનિયન ટી માં આવેલા સભ્યોની સંખ્યા કેટલી થઈ જશે ફોર્ટી ટુ બહુ સરસ ને મિત્રો મારી પાસે પાંચમો દાખલો પણ છે એનસીઆરટી સ્વાધ્યાય એક પોઈન્ટ છ નો પાંચમો દાખલો મિત્રો તમારી પાસે ટેક્સબુક હશે જ હ ને એટલે આ તો નાની નાની રકમ છે એટલે લખાય પણ આવતીકાલથી એટલે નેક્સ્ટ લેક્ચરમાં હું અહીંયાથી તમને નંબર આપું તો તમારે તમારી ટેક્સ્ટબુકમાંથી એ રકમ ઉતારી લેવાની છે કારણ કે પાનું ભરી ભરીને રકમ હશે હે ને આપણે રકમ લખવા જઈએ તો બધો સમય રકમમાં જ જતો રહે એટલે આવતીકાલથી હું ફક્ત અને ફક્ત અહીંયા તમને નંબર આપીશ કે આ તમારી એનસીઆરટી નું સ્વાધ્યાય એક પોઈન્ટ છનો ત્રીજો દાખલો કે ચોથો દાખલો કે પાંચમો દાખલો છે અને રકમ હું હવે લખીશ નહીં રાઈટ કારણ કે પાનું ભરી ભરીને રકમ લખવા જઈએ તો રોજનો એક જ દાખલો થાય બરાબર મિત્રો તો ચાલો ને પાંચમો દાખલો બે ગણો એક્સ અને વાય બે ગણો કેપિટલ એક્સ અને કેપિટલ વાય એવા એવા છે કે ગણ એક્સમાં ચાલીસ ઘટકો અલ્પ વિરામ એક્સ યુનિયન વાયમાં સાઠ ઘટકો અને ઇન્ટરસેક્શન y માં દસ ઘટકો હોય તો y માં કેટલા ઘટકો હશે અને તો ઘણા મિત્રો કહેતા હશે કે આ દાખલો જાય હને અમે ગણીશું પણ ચાલો ને હવે સમય પણ એટલો બધો થઈ ગયો છે કે નવું કંઈક ગણી શકાય નહીં તો આ દાખલાને હું જ ગણી લઉં હા ને ચાલો આનું સોલ્યુશન શું થશે તો કે અહી પક્ષ મુજબ પક્ષ મુજબ એન ઓફ એક્સ બરાબર ચાલીસ એક્સ યુનિયન વાય એટલે કે એન ઓફ એક્સ યુનિયન વાય બરાબર કેટલા તો કે સાઈઠ અને એન ઓફ એક્સ ઇન્ટરસેક્શન વાય બરાબર કેટલા દસ આપેલ છે હવે કેટી ધેટ ઓફ યુનિયન બરાબર સૂત્ર શું કહે છે એન ઓફ એક્સ પ્લસ એન ઓફ વાય માઇનસ એન ઓફ એક્સ ઇન્ટરસેક્શન વાય જે બી કઈ કિંમતો છે આપણી પાસે તે ઉચકીને અહીંયા નાખી દઈએ તો કે સાઈઠ

ઘટકો હશે તો મિત્રો હું કારણ કે એક તો આજે જ તમને ખૂબ બધા સૂત્ર આપ્યા છે હે એ બધા સૂત્ર તમે મોડે કરશો ત્યાર પછી રકમ તમારે લખવાની છે બધી હને એટલે હવે પછી હું રકમ નહીં લખીશ મોટી મોટી રકમો છે એટલે તમારે તમારી પાસે ટેક્સ્ટબુક જે છે અગિયાર સાયન્સની એમાંથી રકમ લખી લેવી અને એની નીચે આપણે એનું સોલ્યુશન જોઈશું રાઈટ તો મિત્રો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી અલ્પવિરામ મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો સ્ટેટ હોમ ટેક કેર આવજો